એસઓજીએ બોગસ ચલની નોટોના કૌભાંડનો પર્દાફાશ કરી બે ઇસમોની ધરપકડ કરી છે. હાલમાં ચાલી રહેલ તહેવારોને અનુસંધાને અસામાજિક તત્વો પોતાની મેલી મુરાદો પાર પાડવા ભીડભાડવાળી જગ્યાનો ઉપયોગ કરતા હોય છે. તેવામાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા અપાયેલ માર્ગદર્શન સૂચન અનુસાર એસઓજી કામગીરીમાં હતી. એસઓજીને આજરોજ બાતમી મળી હતી કે વડોદરા શહેરના અભિષેક સુરવે તથા તેનો સાગરીત બંને સંગમ ચાર રસ્તાથી ધવલ ચાર રસ્તા પાસે આવેલ HDFC બેંકની આજુબાજુમાં ઊભા છે અને તેઓ પાસે ભારતીય બનાવટની બનાવટી ચલની નોટો છે જે માર્કેટમાં ઘૂસાડવા માટે પ્રયત્ન કરી રહેલ છે. જે બાતમી મળતા એસઓજીએ સ્થળ પરથી બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલ આરોપીમાં 32 વર્ષીય અભિષેક સુરવે તથા 32 વર્ષીય સુમિત નંબિયાર હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ પાસેથી 500 દરની બનાવટી ચલની નોટો, કુલ નંગ 152 કિંમત 76,000 તથા યામા મોટરસાઇકલ કિંમત 20,000 તેમજ રોકડા 1400 તથા બીજા આરોપી પાસેથી રૂપિયા 500 દરની બનાવટી ચલની નોટો, કુલ નંગ 23 કિંમત 11,500 ઝડપી પાડી હતી તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બનાવટી ચલની નોટોના રેકેટ ઝડપી પાડ્યો છે. જે ગેંગ છે, ક્યાંની ગેંગ છે, કેટલા લોકો પકડાયા છે અને કેટલાની નોટો આપણે કબજે કરી છે? સમગ્ર બનાવ એવી રીતે છે કે આપણા વડોદરાના સીપી સાહેબ ગેહલોત સાહેબની સૂચના મુજબ એસઓજી PI ચૌહાણ સાહેબ તથા તેમના સ્ટાફને આ અંગે એક બાતમી મળેલી કે બરોડા સિટીમાં છેલ્લા કેટલાક સમયથી બનાવટી ચલની નોટો કોઈ ઘૂસાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જે બાતમી અનુસંધાને તેમણે વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ વોચ રાખી હતી. ત્યાં બે ઇસમો શંકાસ્પદ લાગતા પકડાઈ આવેલા. એમની જોડે તપાસ કરતાં કુલ 175 નોટો, 500 દરની બનાવટી ચલની નોટો પકડાયેલી. જેમના પૂછપરછ કરતાં એ લોકો એક સુમિત નાંબિયાર છે, સુમિત સુરવે છે અને બીજો અભિષેક છે. આ બંને આરોપીઓ અત્યારે હાલ બરોડામાં રહે છે અને મોલ્ડ સ્ટીલિંગનો કામ કરે છે તેમજ એસી અને રેફ્રિજરેશનનું કામ કરે છે. હવે તપાસમાં એવું ખુલ્યું છે કે હાલ રાજકોટમાં કોઈ કુલદીપ રાવલ નામનો વ્યક્તિ છે, એમના પાસેથી એમણે આ નોટો મેળવેલી છે અને બજારમાં હાલ કેટલી નોટો એમણે એડ કરી છે એ હજી તપાસનો વિષય છે અને આ એક મોટું કૌભાંડ પણ હોઈ શકે જેની હાલ તપાસ ચાલુ છે. હાલ પૂરતી જે દાખલ થયો ગુનો અને જે તપાસ થઈ છે એ જોતાં પ્રથમ વખત હોય એવું લાગી રહ્યું છે, પણ તપાસનો વિષય છે, આગળ કંઈ કહી ન શકે. Thank you.